નમસ્કાર. જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં 26 લોકસભા બેઠક માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ. 19 એપ્રિલે છેલ્લો દિવસ. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે આજે 793 પોઈન્ટ ડાઉન નોંધાતો સેન્સેક્સ. જામનગરમાં પણ હવે સીઆર પાટીલના કાર્યક્રમ ટાણે રાજપૂત સમાજ દ્વારા રૂપાલા હાઈ હાઈ. ઓસવાડ ઇંગ્લિશ એકેડમી 15 વર્ષ માટે ભાડે આપવાના નિર્ણયનો જોરદાર વિરોધ કરતો હાલારી ઓસવાડ સમાજ. પ્રીમિયમ અને હેરિટેજ ઘરેણાનું ભવ્ય એક્ઝિબિશન જામનગરમાં 3 દિવસ માટે આજથી પ્રારંભ કરતો અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ. હાલ આરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીનું આજથી સત્તાવાર રીતે સરકારી બ્યુગલ ફૂંકાઈ ગયું છે. આદર્શ આચારસંહિતાની અમલવારી બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જે તે કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસે જીત માટે રાજકીય ચોકઠા ગોઠવી દીધા છે. ભાજપે તમામ 26 બેઠક માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ હજી ગુજરાતની 4 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલ એટલે કે આજથી થઈ ગઈ છે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 7 મેના રોજ ગુજરાતમાં 3જા તબક્કાનું મતદાન યોજાશે અને 4 જૂને મતગણતરી થશે. એટલે કે આજથી 55 દિવસ માટે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાઓ ચાલશે. આદર્શ આચારસંહિતા 6 જૂને પૂર્ણ થશે. ભારતીય શેરબજાર આજે એટલે કે 12 એપ્રિલે શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારમાં સેન્સેક્સ રેડ ઝોનમાં બંધ આપ્યો હતો. આજના કારોબારના અંતે બીએસસી સેન્સેક્સ 793 પોઈન્ટ ઘટી 74,244 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 234 પોઈન્ટ ઘટીને 22,519 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બજારમાં આ ઘટાડો અમેરિકામાં ફુગાવાના દરમાં વધારો અને કોમોડિટીના ભાવમાં વધારાને કારણે થયો છે. બપોરના સમયે શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડાથી કોઈપણ ક્ષેત્ર બચી શક્યું ન હતું. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ઇન્ફ્રા, ઓઇલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તેમજ હેલ્થકેર સેક્ટરના શેર ભારે નુકસાન સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમાં ઘટાડાને કારણે શેરબજારની માર્કેટ મૂડીમાં ઘટાડો જોવા મળ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં રૂપાલા હાઈ હાઈ ચાલુ, સીઆર પાટેલનો કાર્યક્રમ અને અર્જુન જ્વેલર્સનું એક્ઝિબિશન. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીડીબીએલ જામનગર ન્યૂઝ. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટર. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ જામનગરનો સૌ પ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ.
આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામ ખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. ઓસવાડ સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બુથ પ્રમુખોના સંમેલનનો હતો, જેમાં સંમેલનને સંબોધવા માટે પક્ષના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આવી રહ્યા છે એવી જાણ થતા સંખ્યાબંધ રાજપૂત યુવાનો ઓસવાડ સેન્ટર આસપાસ પહોંચી ગયા હતા. ઘણા બધા રાજપૂત યુવાનો અને કેટલાક રાજપૂત મહિલાઓ ઓસવાડ સેન્ટરના મુખ્ય દરવાજા તરફ ધસી ગયા હતા, ત્યારે અમુક યુવાનો જનતા ફાટક રોડ તરફના દરવાજે પણ પહોંચ્યા હતા. CR પાટીલે જામનગરમાં કાર્યક્રમના સ્થળે પહોંચે તે પહેલા પણ આ રાજપૂત યુવાનો દ્વારા રૂપાલા હાય હાયના નારાઓ લગાવવામાં આવ્યા હતા. જોકે આજે સવારથી ઓસવાડ સેન્ટર આસપાસ પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખુદ SP પ્રેમસુખ ડેલુએ પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું, તેમજ જરૂરી બંદોબસ્ત માટે સ્થળ પર તૈનાત કરવામાં આવેલા પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આમ છતાં ઘણા રાજપૂત યુવાનો ઓસવાડ સેન્ટરના દ્વાર નજીક પહોંચી ગયા હતા અને રૂપાલા હાય હાયના નારાઓ લગાવ્યા હતા. આ તકે યુવાનોએ જય ભવાનીના નારા પણ લગાવ્યા હતા. પુરુષ તથા મહિલા પોલીસ કર્મીઓએ 50 થી વધુ યુવાનો અને કેટલાક રાજપૂત મહિલાઓની અટકાયત કરી લીધી હતી. આમ છતાં ઓસવાડ સેન્ટરમાં જ્યારે CR પાટીલનો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે પણ બીજી વખત રાજપૂત યુવાનો ઓસવાડ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા અને ફરી એક વખત રૂપાલા હાય હાયની નારાબાજી થઈ હતી. આમ કાર્યક્રમના સ્થળે 2 કલાક સુધી સતત પોલીસ અને રાજપૂત યુવાનો વચ્ચે દોડધામ અને જપાજપી જેવા દ્રશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાલા વિવાદ સર્જાયા પછી જામનગરમાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યક્રમ એવો રહ્યો નથી જે કાર્યક્રમના સ્થળે રૂપાલા હાય હાયના નારા લાગ્યા ન હોય. ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘની એક સ્કૂલ ઓસવાડ ઇંગ્લિશ એકેડેમીના નામથી જામનગરના 7 રસ્તા પાસે આવેલ ઓસવાડ સેન્ટર ખાતે કાર્યરત છે. ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘના વર્તમાન શાસકો દ્વારા આ સ્કૂલને ભાડે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સ્કૂલ 1,00,000 ચોરસ ફૂટ જેવી વિશાળ જગ્યામાં પથરાયેલ છે. આ સ્કૂલ વર્તમાન શાસકોએ માત્ર વર્ષના 40 લાખ રૂપિયાના ભાડાથી આપવાનો નિર્ણય કરેલ છે. આ નિર્ણય સામે હાલારી વિસા ઓસવાડ સમાજના આગેવાનો જયભાઈ ગોસરાણી, વિમલભાઈ સુમરિયા અને શિરીષભાઈ સાવલા દ્વારા ગઈકાલે ગુરુવારે રાત્રે ઓસવાડ સેન્ટર ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું. આ જાહેર સભામાં હાલારી વિસા ઓસવાડ સમાજના જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાલારી વિસા ઓસવાડ સમાજના પંકજભાઈ માલદે, હિતેશભાઈ ચંદરિયા, વિજયભાઈ ગડા, જયંતિભાઈ ઝાખરિયા, ભરતભાઈ ડોડિયા, ધીરુભાઈ હરિયા, સુભાષભાઈ ગડા, ઓટુભાઈ હરણિયા સહિતના સંખ્યાબંધ અગ્રણીઓ આ જાહેર સભાને સ્ટેજ ઉપરથી સંબોધી હતી. આ તકે ગઈકાલે આ જાહેર સભામાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ હાજરી આપી હતી. આ જાહેર સભામાં ઓસવાડ ઇંગ્લિશ એકેડેમી સ્કૂલને 15 વર્ષ માટે ભાડે આપવાના નિર્ણયનો આગેવાનો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. મંચ ઉપરથી આગેવાનોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ સ્કૂલની અંદાજિત કિંમત 200 કરોડની આસપાસ થવા જાય છે. આ કિંમતી જગ્યા ભાડે દેવાથી સમાજે કાયમી માટે આ પ્રોપર્ટીથી હાથ ધોઈ નાખવા પડશે તેવી લગભગ આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી હતી. ઉપસ્થિત આગેવાનોએ એમ પણ જણાવ્યું હતું કે આ જગ્યા કેન્યા બોર્ડની માલિકીની છે. ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ પણ આ પ્રોપર્ટીના ભાડુઆત છે, એટલે કાયદાકીય રીતે પણ પેટા ભાડે આ જગ્યા આપી ન શકાય. આ જાહેર સભામાં આગેવાનોએ એમ પણ જણાવ્યું હતું કે આપણે આ સ્કૂલને અપગ્રેડ કરવી હોય અને શિક્ષણનું સ્તર સુધારવું હોય તો પ્રોફેશનલી રીતે કામ કરતી કોઈ એજન્સીને આ સ્કૂલનું સંચાલન સોંપવું જોઈએ. ભૂતકાળમાં ઓસવાડ સમાજની ઘણી મિલકતો ભાડે આપેલી છે, પરંતુ આજ સુધી અમુક પ્રોપર્ટી
સમાજને પરત મળેલ નથી. ભૂતકાળને જોતા ભાડે આપેલી પ્રોપર્ટી વિવાદમાં સંપડાઈ જાય છે અને સમાજને ફરી મળતી નથી. મંચ ઉપરથી અમુક આગેવાનોએ જણાવ્યું હતું કે જો વર્તમાન શાસકો આ સ્કૂલ ભાડે આપવાના નિર્ણયને ફેરબદલ નહીં કરે તો સમગ્ર સમાજ આંદોલન કરશે, જરૂર પડશે તો કોર્ટનો પણ સહારો લેશે. હાલારી વિસા ઓસવાળ સમાજમાં આ સ્કૂલ ભાડે આપવાના નિર્ણયથી મોટો ઓહાપોહ અને વિરોધનો વંટોળ જાગ્યો છે. ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘ રાષ્ટ્રીય લેવલની સંસ્થા છે. ઓસવાળ સમાજની વસ્તી સમગ્ર ભારતમાં 60,000થી વધુ છે. જામનગરમાં હાલારી વિસા ઓસવાળ સમાજની વસ્તી 6,500ની આસપાસ છે. હાલારી વિસા ઓસવાળ સમાજ મહાજન તરીકે ઓળખાય છે. આ સમાજ ખૂબ જ સુખી સંપન્નની છાપ ધરાવે છે. આ સમાજમાં દાન આપનાર દાતાઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે. આ સમાજમાં હોદ્દેદારોની વરણી પણ લોકશાહી ઢબે થાય છે. ખાસ કરીને દર 2 વર્ષે બેલેટ પેપરના માધ્યમથી ચૂંટણી થાય છે. આ ચૂંટણીમાં મતદાતાઓ તરીકે સમાજના ભાઈઓ બહેનો હોય છે. આ બધું જોતા અન્ય સમાજ કરતાં આ સમાજ ખૂબ જ જાગૃત હોવાનું જાણવા મળે છે. આ સંસ્થા પાસે જામનગર સહિત સમગ્ર ભારતમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે. આ સંસ્થાના વર્તમાન મુખ્ય હોદ્દેદારો મુંબઈ સ્થિત છે. આ સ્કૂલ ભાડે આપવાના નિર્ણયનો વિરોધ થતાં આ સંસ્થાના વર્તમાન હોદ્દેદારો તારીખ 15 એપ્રિલે જામનગર આવશે. લગભગ આ હોદ્દેદારો જામનગરમાં 3 દિવસ રોકાઈ વિરોધ કરનાર આગેવાનોને સાંભળશે તેવું જીટીપીએલ જામનગર ન્યૂઝને જાણવા મળ્યું છે. અત્યારે શાસકો સ્કૂલ ભાડે આપવા માટે મક્કમ છે, તેની સામે વિરોધ કરનાર સ્કૂલ ભાડે આપવાનો નિર્ણય કેન્સલ થાય તે માટે મક્કમ છે. ગઈકાલે જાહેરસભા પૂર્ણ થયા બાદ ગઈકાલે આ જાહેરસભામાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હાલારી વિસા ઓસવાળ સમાજના આગેવાનોને સ્કૂલ ભાડે આપવાના નિર્ણયના વિરોધ અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે લોકો ઓસવાળ સેન્ટર ખાતે આવ્યા છે અને ખાસ કરીને આજે લગભગ રાત્રે 11 વાગ્યા છે એ કાંઈ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઓસવાળ સમાજ માટેની આ વાત હતી ને ખાસ ને એટલા માટે આ લોકો બધા ભેગા થયા હતા કે ઓસવાળ શિક્ષણ સંઘ અને રાહત સંઘ સંચાલિત એક ઓસવાળ ઇંગ્લિશ એકેડેમી જે છે જામનગર ખાતે અને મોટી પ્રોપર્ટી છે. ઓસવાળ સમાજ એક મોટો સમાજ છે, લગભગ 5-8 સોથી વધારે વસ્તી પણ ધરાવે છે અને ખાસ કરીને જે પ્રમાણે એ લોકો મહાજન તરીકે ઓળખાય છે અને લગભગ કરોડો રૂપિયાની પ્રોપર્ટી પણ ધરાવે છે. કારણ કે જે તે સમયે જૈન સમાજ હોય કે ઓસવાળ સમાજ હોય એ પ્રોપર્ટી એટલે દાતાઓ પણ એના મોટા હોય છે, એટલે આ પ્રોપર્ટી બહુ મોટી છે અને આની અંદર 1,00,000 ચોરસ ફૂટની એક મોટી સ્કૂલ આવેલી છે અને એ ભાડે દેવાની વાત હતી જે અત્યારનું જે મેનેજમેન્ટ કરે છે એવા ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘના હોદ્દેદારો દ્વારા. તો એનો જોરદાર આજે વિરોધ થયો છે અને આજે એક જાહેરસભા પણ આયોજન કર્યું છે. એમાં ખાસ કરીને વિમલભાઈ સુમરિયા, શિરીષભાઈ સાવલા, જયભાઈ ગોસરાણી આ સહિતના ઘણા આગેવાનો, ખાસ કરીને તો મુંબઈથી પણ આગેવાનો આવ્યા છે, ભિવંડીથી આવ્યા છે, વાપીથી આવ્યા છે, આ રીતે ઘણા આગેવાનો આજે આવ્યા છે અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. કારણ કે એક પ્રોપર્ટી જો એ લોકોને ભાડે દેવામાં આવશે તો ભવિષ્યમાં આ પ્રોપર્ટી થી આપણે હાથ ધોઈ લેવા પડશે એવી એ લોકો ભીતિ વ્યક્ત કરી છે. તો આપણી સાથે શિરીષભાઈ જોડાયેલા છે, આપણે એને પૂછશું કે સાહેબ આજનો મેં જોયું છે લોકજુવાળ પણ ખાસ કરીને ઓસવાળ સમાજનો લગભગ લોકો એ ઉપટી પડ્યા છે. ઓસવાળ લોકો ઉમટી પડવાનું કારણ એક જ છે, ઓસવાળોની આ માતૃ સંસ્થા છે, ભારતભરની સંસ્થા છે, એમાં ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘ ઓસવાળ એક ઇંગ્લિશ એકેડેમી સ્કૂલ ચલાવે છે. અત્યારે અત્યારના સંચાલકો એને ભાડે દેવાની પેરવી કરી રહ્યા હતા. અમારા જ્ઞાતિના આગેવાનો અમને ખબર પડી એટલે અમે એ લોકોને પૂછ્યું કે આ શું કરો છો, કરતા હો તો આપણા અંડરમાં જ આ સ્કૂલ ચલાવો, એની પરમિશન ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘના નામે જ હોવી જોઈએ અને ત્યાર પછી એને પ્રોફેશનલ મેનેજમેન્ટથી તમે આપો. તો એ લોકોએ એ લોકોના કમિટી મેમ્બર એ લોકોની સમિતિને કોઈને ખબર નથી, એમઓયુ બનાવી લીધા છે, કરાર કરી લીધા છે, કરાર હજી થયા જ નથી. એ લોકોના કહેવા પ્રમાણે 3-4 મહિના એમને ફ્રી આપી દીધું છે. ફ્રી નથી, હજી હજી એ લોકો ખાલી માત્ર રિનોવેશનનું કામ ચાલુ છે. સાહેબ રિનોવેશન કબજો તો આપી દીધો છે ને? કબજો નથી આપ્યો તો રિનોવેશન શું શા માટે કરી શકે? લોકો એવી એક એ પોતાની જવાબદારી ઉપર કરે, સામેવાળાની જવાબદારી હોય ઓસવાળ શિક્ષણ રાહત સંઘ. સામેવાળા જે સ્કૂલનું જેની સાથે આ વાત થઈ છે સાહેબ, ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘની પ્રોપર્ટી છે, સામેવાળો પ્રવેશ જ ન કરી શકે. પહેલી વાત આ છે અમારી અને આ જ મુદ્દો છે. અમે શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવું છે. ઊંચું લઈ જવું હોય તો આપણામાં ક્યાં કમી છે? આપણી બોમ્બે ભિવંડી સ્કૂલો ચાલે જ છે અને એટલા સુધી દિવસ ચાલી ને હવે સ્તર અચાનક ઊંચું આવી. માત્ર અત્યારે જે સ્કૂલ ચલાવવા આવ્યા છે ભાઈ, 2 સ્કૂલ ચલાવે છે, સેકન્ડરી ઓલી કઈ પ્લે હાઉસ ચલાવે છે, એના થકી થોડી સ્કૂલ આગળ આવશે. આપણે મેનેજમેન્ટને સમજવું જોઈશે, આપણું શિક્ષણ સ્તર ઊંચું લઈ આવવું હોય તો આપણા જ ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘની આગેવાનીમાં પ્રોફેશનલ મેનેજમેન્ટ મૂકી અને એને આગળ વધારે
એવી હાથ જોડીને વિનંતી કરીએ છીએ. હાથ જોડતાય આવડે છે ને, બધી રીતે અમારી તૈયારી છે. આ સ્કૂલ અમે ભાડે આપવા નહીં દઈએ, જ્ઞાતિજનોનો પૂરો સાથ છે. લોકોનું કહેવાનું એમ છે કે આ અત્યારે સ્કૂલ જે અત્યારે સ્કૂલ છે એ નુકસાની કરે છે, દર વર્ષે 40 લાખ રૂપિયા જેવી નક્કી વાત થઈ છે. દર વખતે નુકસાની નથી કરતી. અમે આવ્યા 4 વર્ષમાં, અમે દર વર્ષે 28 લાખ નફો કર્યો છે. એ લોકોએ જ હમણાં પેપર બહાર પાડ્યું, એમાં 28 લાખ રૂપિયા નફો કરે છે આ સ્કૂલ. અને બાકી સંસ્થા ચલાવી હોય, માત્ર 168 વિદ્યાર્થીઓ જ ભણે છે, એમાં ખાસ કરીને ઓસવાળ સમાજના 49 વિદ્યાર્થીઓ જ કામ. તો ઓસવાળ સમાજના 68 વિદ્યાર્થીઓ હોય કે જે બી હોય, આપણે એને સારું જ શિક્ષણ આપવું છે. તો બીજી સ્કૂલમાં આપો ને, એમને હાયર સ્કૂલમાં આપો. આપણી સ્કૂલ એવું જરૂરી છે, તો આપણા દરેક નતીજનામાં ભણવો જોઈએ. આપણે કેમ્બ્રિજ લઈ આવો, CBSE લઈ આવો, એના માટે મહેનત કરો, પ્રોફેશનલ મેનેજમેન્ટ લઈ આવો. જે મેં એ લોકોનો ઇન્ટરવ્યુ લીધો છે, ખાસ કરીને જે એના સંયોજક છે એમનો ઇન્ટરવ્યુ લીધો છે, એ લોકો કીધું છે કે અમારે પહેલા 3 વર્ષ છે એ 40 લાખ રૂપિયામાં લેવામાં આવશે, ચોથા વર્ષે 70 લાખ રૂપિયા લેવામાં આવશે, પાંચમા વર્ષે 70 લાખ લેવામાં આવશે, અને એના પછી 5% દર વર્ષે વધશે. પણ એવી જરૂર જ નથી. આલારી વિશ્વ ઓસવાળ સમાજ, ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘને આવી કોઈ જરૂર નથી. માત્ર ને માત્ર ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘનો હેતુ એવો છે, શિક્ષણ અને રાહત. શિક્ષણ આપવું જરૂરી છે, તો એના માટે આપણે પ્રોફેશનલ મેનેજમેન્ટ નિમો અને સ્કૂલ ચલાવો. અને રાહત આપણે આપીએ છીએ અને આપણા જ બાળકો એમાં ભણે છે. હવે 95 લાખવાળી 95 હજારવાળી ફીવાળીમાં આપણા જ્ઞાતિજનો કેવી છે? તમે જેવું ફીનું ઊંચું ધોરણ કહો, એવું ફીનું ધોરણ નથી, 23,500 રૂપિયાની જ વાત કરે છે. ના, આ તો અમને MOU એ લોકોએ બતાવ્યું છે કે આની ફી સેકન્ડરીની મતલબ 95,000થી સ્ટાર્ટ થાય છે. એ લોકોનું કહેવું છે કે આવતા દિવસોમાં આ આ સ્કૂલ બંધ ન થાય એના માટે આ શરૂ વ્યવસ્થા થાય, એના માટે ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘ છે જ અને ચલાવતું જ આવ્યું છે. અત્યારે જ કેમ અચાનક આ લોકો? તમે વિરોધ પક્ષ લેવલે છો એટલે તમે આ વિરોધ કરો? વિરોધ પક્ષ નથી, અમે જ્ઞાતિજનો સાથે છીએ. અત્યારે આ સભા જ્ઞાતિજનોએ બોલાવી છે, કોઈ પક્ષ નથી. આમાં જે એ લોકો સાથે કાર્ય કરે છે, કમિટીમાં છે, એ લોકોએ અમારી સાથે આવ્યા છે કે આ સ્કૂલ આપણે ભાડે નથી આપી શકતા. અને જે આપણે સંસ્થા આ દાનમાં આવી છે એ પેટા ભડૂતને કેવી રીતના ભાડે આપી શકે? એટલે એ લોકો જ્યારે તમે આવેદનપત્ર આપ્યું છે, તો આવેદનપત્રની કોપીને 4 દિવસ પછી મળે છે. તમે પહેલાં સરકાર પાસે ગયા છો, પહેલાં એની પાસે જવાય ને? એની પાસે જવાનો કોઈ મતલબ નથી. એને અમે ફોન કરેલો છે કે આ સંસ્થા તમે ભાડે ન આપો. ભાડે આપો તો ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘને નામે મંજૂરી હોવી જોઈએ. એ આ મેં કીધેલું છે શ્રી સાવલાએ, જીનેશ ફૂલચંદને અને મુકેશ સાવલાને, એમને કીધું છે કે તમે આ સ્કૂલ આવી રીતના ચલાવો ઓસવાળ શિક્ષણ. અને આ બાબત આ પ્રોપર્ટી ભાડે દેવામાં બીજો ઓપ્શન શું? બીજો ભાડે આપવાની જ નથી. આ પેટા અમે પેટા ભાડું જ છીએ. આ કેનિયા બોર્ડની જગ્યા છે, ભાડે કેવી રીતના આપી શકીએ? એવું આપી જ ન શકે, એવું આપી જ ના શકાય ને સાહેબ. ભે તમને બાય ચાન્સ જગ્યા આપી હોય, તમે ભાડું છો, તમે બીજાને કેવી રીતના ભાડે આપી શકો? તમારું શું કહેવું છે? તમે પણ આ બાબતના અનુભવી છો. ખરેખર આ ભાડે આપવા જેવી જગ્યા જ નથી. એનું કારણ છે, આજે 1,08,000 ફૂટ જગ્યા, 80,000 ફૂટની વાત કરે છે. ના 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 ના, 1,08,000 ફૂટ જગ્યા છે, અને એમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. એ છોકરા ઓસવાળના છોકરાઓ રમે છે, એ પણ એમાંથી એમને પણ આપી દીધી છે. તો ખરેખર 1,08,000 ફૂટનું જો આજે ભાડું ગણીએ ને, તો મેઇન એરિયામાં જગ્યા છે આજે 3 થી 3.5 રૂપિયા ભાડું છે. જો બીજે ક્યાંય આપણે લેવા જઈએ ઉદ્યોગનગરમાં, ત્યાં 15 થી 20 રૂપિયાનું ભાડું છે. તો અહીં 3 રૂપિયા ભાડું શા માટે? શું આમાં 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 એ રીતનો કોમર્શિયલી વાત ન હોય? આપણા સમાજના છોકરાઓને ભણાવવાના છે, બીજી બધા આપણા સમાજના છોકરાઓમાં 40 થી 50 છોકરાઓ કદાચ હશે. છોકરાઓને ભણાવો તો અત્યાર સુધી ક્યાં સિવાય તમને કહી દો, પહેલાં શરૂઆતમાં 5 વર્ષ કોઈ વ્યક્તિએ ભોગ દેવો પડે? પહેલાં આપેલો જ છે ભોગ. સંસ્થા હલાવતી હતી, ઓસવાળ શિક્ષણ રાજસંઘ ચલાવતી હતી, આના પહેલાં નફો કરેલો જ છે. અને 3 વિદ્યાર્થીમાં 400 વિદ્યાર્થીઓ સુધી પહોંચાડેલા છે આના પહેલાં. આજની જાહેર સભામાં તમારે શું નિર્ણય શું લેવામાં આવ્યો છે? ખરેખર આ જગ્યા ભાડે આપણે આપી શકતા નથી, જગ્યા ભાડે આપવાની નથી એવું અમારું માનવાનું છે અને માનીએ છીએ. જગ્યા તમે કોઈ પણ હાલતમાં ભાડે ન આપીશું. ખાસ કરીને ધારો કે એ લોકો આપશે તો તમારું આગળનું એક્શન શું હશે? અમારો આગલો સ્ટેપ હશે, અમે આખો સમાજ સાથે જ મળશું અને કદાચ કોર્ટમાં જવું પડશે તો અમે જવા તૈયાર છીએ બધા. અને આખા સમાજનો સાથ અને સહકાર અમારી સાથે છે. અને આ વસ્તુ બને છે ખોટી જ છે. તમે જો 3 રૂપિયામાં કે 3.5 રૂપિયામાં ભાડે આપી દેતો આવી મોટી વિરાસત, અને સ્કૂલ કે હોસ્પિટલ ક્યારેય પણ ખાલી થઈ શકતી નથી. તમે 5 વર્ષનું કરો કે 15 વર્ષનું, તમને સત્તા નથી. ફક્ત તમે 3 વર્ષમાં 2 વર્ષ માટે જ છો, અને તમે 15 વર્ષ માટેનો એગ્રીમેન્ટ કરવાનો તમને કયો રાઈટ છે?
પંદર વર્ષનો તમને એગ્રીમેન્ટ સ્કૂલ માટે 15 વર્ષ કરે તો જ સામે વ્યક્તિ સ્વીકાર, પણ ન સ્વીકારે તો એને આને આ લોકોને લાઇટ જ નથી. તમારી મુદત જ 2 વર્ષની છે, તમારી 2 વર્ષની મુદતમાં કંઈ તમે 15 વર્ષ કોઈને વસ્તુ ના આપી શકો. સ્વર સમાજ અગ્રણી છે સાહેબ, તમે પણ જાહેરસભામાં સારો આવકાર કર્યો છે. જી સાહેબ, આજે આ ઓસવાળ સમાજનો જન આક્રોશ આપ અહીંયા આવીને જોયેલો છે, સંખ્યા જોઈ છે. જે વસ્તુ ન કરવાના કામો કરીએ તો જન આક્રોશ થવાનો જ છે, અને જે વસ્તુ મારી પોતાની નથી ને હું પેટા ભાડું છું ને જો કોઈને દેવા જાય, આપણે ટોકન ભાડે આપણે રાખેલી જગ્યા બીજા ટ્રસ્ટને તમે ભાડે આપો એ કોઈ હિસાબે ચાલે નહીં. ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે અમારા બંધારણોના નોર્મ બંધારણમાં ટોકન ભાડે તમે ક્યાંય કોઈ પેટા ભાડુંને દઈ નથી શકતા. એ છતાંય સ્કૂલો ઇન્ડિયામાં, બોમ્બેમાં, ભિવંડીમાં ઓસવાળ શિક્ષણ રાજ સંઘની સ્કૂલ ચાલે છે, ત્યાં 7,000 છોકરાઓ ભણે છે. કેન્યામાં અમારી કેન્યા ઓસવાળ બોર્ડની નીચે ઓછામાં ઓછા 12,000 છોકરાઓ ભણે છે. તો જામનગરમાં શું કામ ન ભણાવી શકીએ, શું કામ ન કરી શકીએ? એની પાછળ આપણે ભોગ આપવો પડે. ભોગ આપવાનો કોઈનો ટાઈમ નથી. આ ગમે તે અંદરખાને જે કંઈ હોય કે જામનગર સિટીની વચ્ચે 1,08,000 ફૂટ જેવી જગ્યા બિલ્ડિંગ બાંધેલી ને વર્ષના 40 લાખ રૂપિયા ખાલી ભાડું. ભાડું ઓછું લાગે છે? ભાડું નહીં, ભાડું ઓછું નહીં, હું તો એમ કહું છું ભાડાની કોઈ જરૂરિયાત જ નથી. શું જરૂર છે? જ્ઞાતિ આગળ જ્યારે પણ અમે હાથ ફેલાવ્યો છે ત્યારે જ્ઞાતિએ ખૂબ ભંડોળ આપેલો છે. આ સંસ્થામાં ભાડે દેવાની જરૂર નથી, ભાડે દેવાય નહીં, અને આપણે પોતે જ આ સંસ્થા ચલાવવી જોઈએ અને સારું મેનેજમેન્ટ લઈ આવો કે જેનાથી આપણે આપણા ઓસવાળ જ્ઞાતિના છોકરાઓ તો ઠીક છે, બીજી જ્ઞાતિના છોકરાઓ પણ અહીંયા ભણવા આવવા જોઈએ અને એવું નામ રોશન થવું જોઈએ જેમ કેન્યા બોર્ડમાં છે, ભિવંડીમાં છે, એમ અહીંયા જામનગરમાં પણ થવું જ જોઈએ. વર્ષોથી આ 1988થી આ સ્કૂલ ચાલે છે એટલે એવું કંઈ નથી, પણ આ તો ઈરાદાપૂર્વક જામનગર સિટીની વચ્ચે 3,500 રૂપિયા ભાડામાં જાય એટલે કોઈ પણ માણસને શંકા બેશંકા જવાની છે, જવાની છે, જવાની. સામેવાળાનું ઇન્વેસ્ટ વધી જાય સાહેબ, 2 કરોડ રૂપિયા તો ખાલી માત્ર રિનોવેશનનો ખર્ચો કરે છે એ હવે હોદ્દેદારોને ખબર પડે એ અમને કોઈ. અમે ખૂબ ટ્રાય કરી, આજે મેં પ્રેસનો ઇન્ટરવ્યુ લીધેલો છે એમાં એને કીધું છે 2 કરોડ રૂપિયા જેવોનો જે ખર્ચો થશે એ સામેવાળી ભાડુઆત પાર્ટી ભોગવશે. 2.5 કરોડ થાય કે 2.5 કરોડ થાય એ જગ્યા દઈ નથી શકતા, દેવાય નહીં, ન જ દેવી જોઈએ, અને જો દેશે તો ન અમારે ન છૂટકે કોઈ ભવિષ્યમાં આગળના પ્રોગ્રામ કરવો પડશે, ગાંધીજીને માર્ગે બેસવું પડશે, ન છૂટકે કોર્ટમાં જવું પડશે. કોઈ પણ હિસાબે આ જગ્યા ભાડે જવા ન જ દે એ હકીકત છે. ને ઓસવાળ જન આમ સમુદાયો આજે 500 જણા જે છે, એક એક ઘરમાંથી આવ્યા છે, 500 ઘરમાંથી આવેલા છે, તો આ સંખ્યા લગભગ જામનગરની 5,000, અને અત્યારે લાઈવ પણ એ લોકો જોઈ રહ્યા છે. જો આ ભાડે દીધું તો આના પરિણામો બહુ ખરાબ આવશે, નક્કી છે. આ રીતે તમે જોયું કે આ રીતે ઓસવાળ સમાજનો ખાસ કરીને બધા લોકોનો ખૂબ જ વિરોધ છે, જોરદાર વિરોધ છે. સ્ટેજ ઉપરથી પણ જે લોકોએ વક્તવ્ય આપ્યું એનો પણ જોરદાર વિરોધ છે, શ્રોતાઓ પણ એ બાબતમાં સમર્થન આપ્યું છે. એટલે જોઈએ આવતા દિવસોમાં આ જે ભાડા કરાર છે એ રદ થાય છે કે કન્ટિન્યુ રહે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડનું નામ ખૂબ જ જાણીતું છે. અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના રાજકોટમાં 2 મોટા શોરૂમ આવેલા છે. આ શોરૂમના એમડી તરીકે મનીષભાઈ ઘડિયા સેવા આપી રહ્યા છે. અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડનું એક્ઝિબિશન અગાઉ પણ 2 વખત જામનગર ખાતે આવી ચૂક્યું છે, જેમાં પણ જામનગરના ઘણા ગ્રાહકોએ ઘરેણાની ખરીદી કરી હતી. અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ ખાતેના શોરૂમમાં જામનગરના ઘણા જ ગ્રાહકો સોનાના અને ડાયમંડના ઘરેણા લેવા માટે જતા હોય છે, જેને કારણે જામનગરમાં પણ તેઓ વિશાળ ગ્રાહક વર્ગ ધરાવે છે. જામનગરના ગ્રાહકોને સોનાના ઘરેણા ખરીદવા રાજકોટ સુધી ધક્કો ન ખાવો પડે તે માટે અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જામનગરના ગુરુદ્વારા ચોકડી પાસે આવેલ સયાજી હોટેલ ખાતે આજ તારીખ 12 એપ્રિલથી સુવર્ણગાથા અધ્યાય 2 નામથી પ્રીમિયમ જ્વેલરીનું ભવ્ય એક્ઝિબિશન 3 દિવસ માટે શરૂ કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં હેરિટેજ જ્વેલરીની પણ વિશાળ રેન્જ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં ઘરેણાની મજૂરી ઉપર 50% જેવું જંગી ડિસ્કાઉન્ટ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે, તેમજ જૂના સોના સામે નવું સોનું આપવાની પણ જાહેરાત થઈ છે. એટલે કે જૂના સોનાનું જે વજન હોય તેટલા જ નવા સોનાના ઘરેણા અહીંથી મળશે, તેમાં પણ 50% ઘડામણમાં છૂટ આપવામાં આવી છે. અહીં પ્રીમિયમ અને હેરિટેજ જ્વેલરીનો વિશાળ ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે. આ ડિસ્પ્લે જોઈને ગ્રાહકો ખૂબ જ પ્રભાવિત થાય છે. કોઈ દિવસ ન જોયા હોય તેવા ઘરેણાઓ અહીં ગ્રાહકોને જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 24 કેરેટ સોનાનો ભાવ વર્તમાન સમયમાં 75,000 સુધી પહોંચી ગયો છે, છતાં પણ લોકો ઘરેણા ખરીદતા અચકાતા નથી. ઘરેણાની ખરીદીને હવે લોકો ખર્ચ માનતા નથી, પરંતુ એક રોકાણ તરીકે લોકો ઘરેણાની ખરીદી કરે છે. આજે સાંજે GTPL જામનગર ન્યૂઝની ટીમે
આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઘણા ગ્રાહકોએ અર્જુન જ્વેલર્સના આ એક્ઝિબિશનની પ્રશંસા કરી હતી. આજે ઘણા ગ્રાહકો આ એક્ઝિબિશનમાં ઘરેણાની ખરીદી શાકભાજીની જેમ કરતા જોવા મળ્યા હતા. હજુ આ એક્ઝિબિશન 2 દિવસ ચાલવાનું છે. આ એક્ઝિબિશનનો સમય સવારે 9 થી રાત્રિના 10 સુધીનો છે. આ એક્ઝિબિશન અંગે કેટલાક ગ્રાહકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. તેમજ આ એક્ઝિબિશનના સ્ટાફે પણ આ એક્ઝિબિશન વિશે જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્ર પ્રસ્તુત છે. અહીંયા જામનગરમાં સયાજી હોટલ છે, તેમાં અર્જુન જ્વેલર્સ આવેલું છે. 3 દિવસનું એક્ઝિબિશન આવેલું છે. તેમાં ઘણી બધી વેરાયટીઝ છે, બધા નમૂના પણ બહુ સરસ છે. એનો ચાર્જિસ પણ બરાબર છે અને એનો સ્ટાફ બહુ જ સારો છે. અમે આજે અહીંયા શોપિંગ કરવા માટે આવ્યા છીએ. તેમાં અમે પ્લેટિનમની રિંગ લીધેલી છે, પ્લસ બ્રેસલેટ લીધેલા છે અને એક મંગલસૂત્ર પણ લીધેલું છે. તેના બધાના નમૂના સરસ છે. અમને તો અહીંયા બહુ ગમ્યું છે. તમે પણ અહીંયા એકવાર મુલાકાત લેવા જરૂર પધારશો. અમે આજે સયાજી હોટલમાં જે અર્જુનવાળાનો જ્વેલર્સનો શોરૂમ છે, 3 દિવસ માટેનું ઓફર છે, ત્યાં અમે આવેલા છીએ અને અમે એનું બધું કલેક્શન જોયું. અમને ખૂબ જ ગમ્યું અને એમાં અમારે ઘરે અત્યારે પ્રસંગ આવે છે નજીક, એટલે અમે લોકો આવ્યા છીએ શોપિંગ માટે. એમાં અમને બધી વેરાયટી બહુ સારી લાગી. શોપિંગમાં અમે નેકલેસ જોયા છે, વોચ જોઈ અને રિંગ. આ વર્ષે અમે લગભગ જામનગરની અંદર 4થી વખત જામનગરની ઘરેણા પ્રિય જનતા માટે અમે આ સુવર્ણ ગાથાના માધ્યમથી જ્વેલરી શો લઈને આવ્યા છીએ, જેની અંદર અમારું ફેવરિટ કહી શકાય એવું આપણે હેરિટેજ કલેક્શન, પછી ડાયમંડ છે, પ્લેટિનિયમ છે, એવી ઘણી બધી વસ્તુ અમે અત્યારે સ્ટોલની સાથે લઈને આવ્યા છીએ. જામનગરની અંદર સયાજી હોટલમાં અત્યારે અમારો 3 દિવસનો જ્વેલરી શો છે, જેની અંદર ઘણી બધી અવનવી ડિઝાઇન, એટલે કે હું તમને કહું તો 15,000થી વધારે ડિઝાઇન અમે અત્યારે રાજકોટથી લઈને આવ્યા છીએ. તો આ ડિઝાઇન લાવવા માટેનો મેઇન હેતુ છે, અમે કસ્ટમરને ફાયદો બતાવીએ છીએ કે જેની અંદર 100% ડિસ્કાઉન્ટ, મજૂરીની અંદર 100% ડિસ્કાઉન્ટ અમે કસ્ટમરને આપીએ છીએ. અને ડિસ્કાઉન્ટ પછી હું કહું તો તમને તો આપણી ડિઝાઇન મહત્ત્વની છે કે જે આપણે હેરિટેજ કલેક્શન જે ગુજરાતની અંદર તો નહીં, લગભગ ઇન્ડિયાની અંદર બહુ રેર છે કે એવી વસ્તુ બહુ ઓછી જગ્યાએ મળતી હોય, એ વસ્તુ આપણે જામનગર માટે લઈને આવ્યા છીએ. તો મસ્ટ બધા વિઝિટ કરો એવી અમારી ભાવના છે અને મેક્સિમમ કસ્ટમર જામનગર આખું આમનો લાભ લે એવી અમારી કામના છે. આ જ્વેલરી એક્ઝિબિશન સયાજી હોટલ ઇન્દિરા ગાંધી રોડ ઉપર જે સ્થિત છે ત્યાં આવેલું છે અને 12, 13 અને 14 એપ્રિલ 2024 અને એમનો સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી અમે તમારી સેવામાં કન્ટિન્યુ છીએ. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પુરવઠાના ગોડાઉનમાં ચેકિંગ અને ઓસવાળ સમાજની સભા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરમાં ગોલ્ડ અને ડાયમંડ ઘરેણાના ચાહકો માટે સૌરાષ્ટ્રનું ખ્યાતનામ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ લાવી રહ્યું છે સુવર્ણગાથા અધ્યે 2 ના નામથી પ્રીમિયમ અને હેરિટેજ જ્વેલરીનું ભવ્ય અને દિવ્ય એક્ઝિબિશન. તારીખ 12, 13, 14 એપ્રિલ 2024 સ્થળ સયાજી હોટલ ગુરુદ્વારા ચોકડી પાસે જામનગર. સમય સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી. આ અભૂતપૂર્વ એક્ઝિબિશનમાં જામનગરના લોકોએ પોતાની લાઈફમાં ન જોયેલું હોય તેવી ગોલ્ડ અને ડાયમંડની પ્રીમિયમ અને હેરિટેજ જ્વેલરીની વિશાળ રેન્જ, આ ઉપરાંત જૂના સોના સામે નવા ઘરેણા ખરીદવાનો અનેરો અવસર, એ પણ અડધી મજૂરીમાં. આ એક્ઝિબિશનમાં ગ્રાહકો માટે એન્ટ્રી ફ્રી, તો આ એક્ઝિબિશનમાં આવવાનું ભૂલશો નહીં. મોબાઈલ 7434018183. ગોલ્ડ અને ડાયમંડના પ્રીમિયમ ઘરેણા અને હેરિટેજ જ્વેલરીનું અમારું કલેક્શન આપનું મન મોહી લેશે. ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે.
સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેસા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનો સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએ સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80%થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકેશા ક્લાસીસ પહેલા માળે કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. કોણ કહેતા હૈ કે પઢાઈ લિખાઈ મહેંગી હૈ? આઈએ, આપકા સ્વાગત હૈ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેં, જહાં આપ પા સકતે હૈં શિક્ષા શિસ્ત ઓર સંસ્કાર કે સમન્વય કે સાથ, વો ભી સિર્ફ 1 રૂપિયે એડમિશન ફી ઓર 999 રૂપિયે ફીસ પ્રતિ માહ મેં, સ્કૂલ ડ્રેસ ભી ફ્રી. વિદ્યાર્થીઓ કે લિયે એક શાનદાર મોકા, આજ હી એડમિશન કે લિયે સંપર્ક કરે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, રજપૂતપરા, લિમડા લેન, જામનગર. કોન્ટેક્ટ નંબર ગુજરાતી મીડિયમ 7285070999, 9825617482, English medium 7600181011. Dil ki suno, brilliant school chuno. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 9851 86 9 75. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9851 86 9 75. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઘણા વર્ષો બાદ જામનગર શહેરમાં આવેલા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનમાં ચેકિંગ કામગીરી થઈ હતી. પુરવઠા વિભાગનું આ ગોડાઉન શહેરના બેડેશ્વર વિસ્તારમાં વાલસુરા રોડ નજીક આવેલું છે. આ ગોડાઉનમાં ગઈકાલે ગુરુવારે સાંજે અને આજે શુક્રવારે સવારે ગાંધીનગરની એક ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગની આ કામગીરી આજે શુક્રવારે બપોર સુધી ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના અન્ય કેટલાક જિલ્લા મથકોની માફક જામનગર જિલ્લા મથકે આવેલા પુરવઠા વિભાગના આ ગોડાઉનમાં પણ વિવિધ પ્રકારની ફરિયાદો ઉઠતી હોય છે.
ઘણી વખત આ ગોડાઉનમાં ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર, સરકારી કર્મચારીઓ અને રાશન કાર્ડની દુકાનોના દુકાનદારો વચ્ચે અનાજનો જથ્થો ઉપાડવા બાબતે અને વિતરણ કરવા બાબતે વિવાદ થતા રહેતા હોય છે. જો કે આ બધી બાબતો બહુ વિગતો સાથે ક્યારેય બહાર આવતી નથી અને દર વખતે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગોડાઉન ખાતે બધું બરાબર ચાલી રહ્યું હોવાની જાહેરાતો કરવામાં આવતી હોય છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે શુક્રવારે જામનગરની મુલાકાત લીધી હતી. તેઓએ જામનગરમાં યોજાયેલા બુથ પ્રમુખોના સંમેલનને સંબોધિત કર્યું હતું. આ બુથ પ્રમુખ સંમેલનમાં જામનગર અને દ્વારકા જિલ્લાના બીજેપીના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી આરસી ફળદુ અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા અને રીવાભાઈ જાડેજા ઉપરાંત જામનગર અને દ્વારકા શહેર જિલ્લાના પક્ષના પ્રમુખો અને મહામંત્રીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પક્ષના પ્રદેશ અધ્યક્ષે બુથ પ્રમુખોને ચૂંટણીઓના સંદર્ભમાં કેટલીક જરૂરી સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમ અંગે શહેર બીજેપી અધ્યક્ષ વિમલભાઈ કગથરાએ આપેલી કેટલીક વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ગુજરાતના પેજ કમિટીના પ્રણેતા અને જેને કાર્યકર્તાઓમાં, સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં એક અનેરો જોશ અને જુસ્સો ભર્યો છે એવા માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આજે જામનગર 12 લોકસભા સંસદીય ક્ષેત્રના ત્રણેય જિલ્લા, એટલે કે જામનગર જિલ્લો, જામનગર મહાનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, આ ત્રણેય જિલ્લાના તમામ બુથ પ્રમુખોનું એક સંમેલન આજે ઓસવાળ સેન્ટર ખાતે, જામનગર ખાતે યોજાયેલું હતું. એમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, માનનીય આપણા લોકલાડીલા ઉમેદવાર અને જે એક રેકોર્ડ બ્રેક હેટ્રિક સાથે વિજેતા થવાના છે એવા માનનીય પૂનમબેન, ત્રણેય ક્લસ્ટરના પ્રભારી એવા શ્રી આરસી ફળદુ સાહેબ, સૌ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને તમામ બુથ પ્રમુખોની હાજરીમાં આજે એક વિશાળ સંમેલન ઓસવાળ સેન્ટર ખાતે યોજાયું હતું. અને આ સંમેલનની અંદર માનનીય પાટીલ સાહેબે જે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન થવાનું છે એના માટેનું જે માઇક્રો મેનેજમેન્ટ છે એનું સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. અને આ માર્ગદર્શનના ભાથા સાથે આ તમામ કાર્યકર્તાઓ આગામી ચૂંટણીમાં પૂનમબેન ખૂબ જ જંગી બહુમતીથી ચૂંટાય અને જે પાટીલ સાહેબનું સપનું છે કે દરેક લોકસભા સીટ 5 લાખ કરતાં વધારે લીડથી જીતવી એના માટે સૌ પુરુષાર્થ કરશે. દ્વારકા નજીકના બેટ દ્વારકા યાત્રાધામ ખાતે નવા બનાવવામાં આવેલા સુદર્શન બ્રિજ પર આજે શુક્રવારે સવારે એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એક ખાનગી મિની લક્ઝરી બસ અને ડબલ સવારી બાઇક વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી, જે પૈકી એક ઇજાગ્રસ્તને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુદર્શન બ્રિજ પર કોઈપણ પ્રકારના નિયંત્રણ વિના વાહનો બેફામ ગતિએ દોડી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક યુવાનો રીલ બનાવવા માટે પણ અહીં બેફામ બાઇક દોડાવી રહ્યા છે, જેને પરિણામે સુદર્શન બ્રિજ પર અકસ્માતની સતત ભીતિ રહેવા પામે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. દ્વારકા જિલ્લાના વિવિધ ગામોમાંથી રખડતા કૂતરાના ત્રાસના બનાવો ઉપરાઉપરી જાહેર થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા માત્ર 4 જ દિવસમાં રખડતા કૂતરાના ત્રાસથી આ 10મી ઘટના જાહેર થવા પામી છે. ભાણવડ તાલુકાના જામપર ગામમાં એક હડકાયા કૂતરાએ 6 લોકોને બટકા ભરી લીધા હતા, જેને કારણે આ ગ્રામજનોને ઇજાઓ પહોંચી છે. આ તમામ 6 ઇજાગ્રસ્તોને ભાણવડની કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હોવાનું જાહેર થયું છે. ભાણવડ સહિતના પંથકમાં રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણની માંગ ઉઠી છે. આજ રોજ જામપર ગામે હડકાયા કૂતરાનો આતંક મચતા 6 જણાને કૂતરું કરડતા ભાણવડ રાબડિયા હોસ્પિટલે લઈ આવેલ છે અને સારવાર અર્થે હોસ્પિટલમાં છે. જામનગરમાં વોર્ડ નંબર 10ના શાક માર્કેટ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી પરિવારની એક સભાનો કાર્યક્રમ ચૂંટણી અનુસંધાને રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સ્થળની આજુબાજુ પણ કેટલાક રાજપૂત મહિલાઓએ રૂપાલા હાય હાયના નારાઓ લગાવ્યા હતા. જો કે આમ છતાં પૂરતા બંદોબસ્તને કારણે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. અને બીજી તરફ શાક માર્કેટ સહિતના તમામ વિસ્તારોમાં હાજર પુરુષ તથા મહિલા પોલીસ કર્મીઓએ કેટલાક રાજપૂત મહિલાઓને કાર્યક્રમના સ્થળેથી તથા શાક માર્કેટ પાસેથી અટક કરી લીધા હતા. આ તકે જાગૃતિબા નામના એક રાજપૂત મહિલાએ મીડિયાના કેમેરામેન સમક્ષ ચાલતા ચાલતા જણાવ્યું હતું કે આ લોકો આટલા બધા શા માટે ડરી રહ્યા છે, અમે માત્ર 2-4 મહિલાઓ શાક માર્કેટ ગયા હતા, ત્યાંથી પણ અમને પકડી લેવામાં આવ્યા છે. ભાજપ કેવાય કેમ એટલો બધો ડર લાગે છે? કરણી સેનાથી જ્યારે સમાજ વિરુદ્ધ બોલવું તું ત્યારે ના એને બીક લાગી,
જામનગરમાં સાત રસ્તા વિસ્તારમાં ઘણા સમયથી સિવિલ વર્કની કામગીરીઓ ચાલી રહી છે. આ વિસ્તારમાં થોડા થોડા સમયે વિવિધ પ્રકારની પાઇપલાઇનો તૂટી જવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. પાછલા બે એક મહિનામાં એક વખત ગેસની પાઇપલાઇન અને એક વખત પાણીની પાઇપલાઇન તૂટી ગયાના બનાવો બનેલા છે. તે દરમિયાન આજે શુક્રવારે બપોરે શહેરના ગુરુદ્વારા, લીમડા લાઇન, વાલ્કેશ્વરી નગરી, પંચવટી વિસ્તાર, પટેલ કોલોની તથા છેક છેવાડાના નદી કાંઠાના રામેશ્વર નગર સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાઇપલાઇનથી પૂરો પાડવામાં આવતો ગેસનો સપ્લાય બંધ થઈ ગયો હતો. સાત રસ્તા વિસ્તારમાં ગુજરાત ગેસની મુખ્ય લાઇનમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે ગેસ સપ્લાય બંધ થઈ જતાં અડધાથી વધુ શહેરમાં ગૃહિણીઓમાં દેકારો મચી ગયો હતો. કારણ કે આ ગેસ સપ્લાય બપોરે લગભગ 11:30 વાગ્યાની બપોરના 2 વાગ્યા સુધી એટલે કે રસોઈ અને જમવાના સમયે બંધ હોવાના કારણે હજારો ગૃહિણીઓ સહિતના નગરજનોએ ભારે હાલાકી ઉઠાવવી પડી હતી. ગુજરાત ગેસના એક અધિકારીએ એવું જાહેર કર્યું હતું કે એક સ્થળે ગેસ સપ્લાયની લાઇનનું સમારકામ ચાલી રહ્યું હોય મુખ્ય લાઇનમાં ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં સમારકામની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ બપોરે 2 વાગ્યાની આસપાસ ફરીથી લોકોના ઘરોમાં ગેસ સપ્લાય ચાલુ થતાં હજારો ગૃહિણીઓ સહિતના નગરજનોએ રાહતનો અનુભવ કર્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ એક, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. જામનગર શહેર મામલતદાર કચેરી સંચાલિત જનસેવા કેન્દ્ર આવતીકાલે શનિવારે જાહેર રજા હોવા છતાં સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી રાબેતા મુજબ કાર્યરત રહેશે. જામનગર નજીકના હાપાખારી વિસ્તારમાં ગંજીપતાનો જુગાર રમી રહેલી 4 મહિલાઓ ઝડપાઈ ગઈ. જામનગર મહાનગરપાલિકાએ લોકો પાસેથી પાણી ચાર્જના રૂપિયા 121 કરોડ લેવાના હજુ બાકી નીકળે છે. જામનગરના પ્રવીણભાઈ સેવકરામ ખીચડાનો 27 વર્ષનો પુત્ર અનિલ 7 એપ્રિલથી ગુમ હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જામનગરમાં રામનવમી શોભાયાત્રાના આયોજનને ઓપ આપવા આવતીકાલે શનિવારે રાત્રે બેઠક યોજવામાં આવી છે. દડિયાના વિનોદ રામજીભાઈ મકવાણા પર લૈયારાના મહેશ દરગાણી સહિતના 3 શખ્સો દ્વારા હુમલો થયો છે. જામનગરના બેડેશ્વરના રમજાન અકબરભાઈ ખુરેસી પર 2 શખ્સોએ છરીથી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. બજેટમાં રૂપિયા 22 કરોડની હાથ પરની પુરાંત દેખાડનાર ખંભાળિયા નગરપાલિકા પાસે કર્મચારીઓને પગાર ચૂકવવાના નાણાં નથી. જામનગરના મેહુલ નગરના સોની ભવ્ય રસિકભાઈ પાલાએ પ્રતિક અશોકભાઈ કુબાવત વિરુદ્ધ રૂપિયા 1.25 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ લખાવી છે.
જામનગરની જિજ્ઞાસાબેન નામની પરિણીતાને ભરણ પોષણ ચૂકવવા માટેનો આદેશ થયો છે. તેનો પતિ કેવલ પ્રકાશભાઈ સોઢા રાજકોટ વસવાટ કરે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં 26 લોકસભા બેઠક માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ. 19 એપ્રિલે છેલ્લો દિવસ. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે આજે 793 પોઈન્ટ ડાઉન નોંધાતો સેન્સેક્સ. જામનગરમાં પણ હવે સીઆર પાટીલના કાર્યક્રમ ટાણે રાજપૂત સમાજ દ્વારા રૂપાલા હાઈ હાઈ. ઓસવાડ ઇંગ્લિશ એકેડમી 15 વર્ષ માટે ભાડે આપવાના નિર્ણયનો જોરદાર વિરોધ કરતો હાલારી ઓસવાડ સમાજ. પ્રીમિયમ અને હેરિટેજ ઘરેણાનું ભવ્ય એક્ઝિબિશન જામનગરમાં 3 દિવસ માટે આજથી પ્રારંભ કરતો અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.